હેલો ફ્રેન્ડ્સ, તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર બાજુમાં બેલ આવશે, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને સવારે 8 વાગે અમારા ડેઇલી વિડીયોની તમને માહિતી મળશે. હેલો મિત્રો, આજનો ટોપિક છે ગુજરાતના કરંટ અફેર વિશેની માહિતી, કે ડેઇલી ગુજરાતી ન્યૂઝના દેવી ભાસ્કર, સંદેશ, ગુજરાત મિત્ર, ગુજરાત સમાચારની બધા ડેઇલી સમાચાર તમને ડેઇલી મળતા રહે એના માટેનો આજનો ટોપિક છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં એક બેલ હશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને ડેઇલી સવારે 8 વાગે મળતી રહેશે. તો જોઈએ આજે ગુજરાતના કરંટ અફેર વિશેની માહિતી. મુકેશ અંબાણીની સંપત્તિ માત્ર 48 કલાકમાં 9,400 કરોડ વધી. કેટલા કલાકમાં? 48 કલાક, એટલે માત્ર 2 દિવસની અંદર આટલી મોટી સંપત્તિ વધનાર મુકેશ અંબાણી સૌથી ધનિકમાં, ભારતમાં સૌથી ધનિક છે અબજોપતિમાં. જે પહેલા નંબરમાં આવે છે કોણ? જેક બેઝોઝ, જે એમેઝોનના CEO છે મેન, જેની એક એની સંપત્તિ કેટલી છે? 144.8 અબજ ડોલર છે. જે રિલાયન્સ, આ મુકેશ અંબાણી છે કે રિલાયન્સના શેરમાં આવેલી તેજીથી સંપત્તિ વધીને 2.84 લાખ કરોડ થઈ છે. શું તમે જાણો છો, માર્ક કાળમાં 6ઠા સભ્યને 3 વર્ષ સુધી લાભ મળે છે? ના. તો જોઈએ આપણે કે મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં માં કાર્ડના ઉપયોગમાં કુટુંબના 5 વ્યક્તિઓને મળી શકે છે, પણ હવે બાળકોને જન્મ થાય તો 6ઠા સભ્ય તરીકે 3 વર્ષની ઉંમર સુધી લાભ મળી શકે છે. ક્યાંથી? બાળકના જન્મ થાય ત્યાંથી. 3 લાખ રૂપિયા 3 લાખ કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવાર માટે અને 6 લાખ સોથી વાર્ષિક આવકવાળા પરિવારને સિનિયર સિટીઝન માટે, જે કેટલી સેવા છે? 628 પ્રકારની સારવારનો વિનામૂલ્ય થાય છે. સ્વિટ્ઝર્લેન્ડનો ફેન્ડ 1200 માઇલ ટ્રેક્ટર ચલાવીને આવ્યા છે. ક્યાંથી? વિદેશમાંથી 1200 માઇલ ચલાવીને ટ્રેક્ટર આવ્યા છે. કાલીની નગાડે સ્વિટ્ઝર્લેન્ડના ફેન્ડ સ્ટાન્ડર 1200 માઇલનું અંતર કાપીને 1964માં વિન્ટેજ ટ્રેક્ટરમાં રશિયન પહોંચ્યા હતા છે. જે 12 દિવસની આ મુસાફરી દરમિયાન તેમણે સ્વિટ્ઝર્લેન્ડના બાળકો માટે 2000 સ્વિસ ફ્રેન્કનું પણ ફંડ પણ એકઠું કર્યું હતું. ટ્રેક્ટર મ્યુઝિયમના ધરાવતા સ્ટાન્ડર તેમના 2 મિત્રો સાથે રશિયા આવ્યા હતા. જે ટ્રેક્ટર ચલાવીને આવેલા હોય તેનું મોટી માહિતી બહુ પણ સારું કહેવાય છે. રમતગમતમાં મહિલાનું પ્રભુત્વ, તીરંદાજી વર્લ્ડ કપ દીપિકા અને અભિષેક ફાઇનલમાં પહોંચ્યા. 2013 બાદ પ્રથમ વખત દીપિકા ફાઇનલમાં પહોંચી. જે દીપિકા કુમારી છે, જે અભિષેક અને જ્યોતિ સુરેખાની ટીમ મિક્સ મુકાબલામાં બ્રોન્ઝ મેડલ માટે રમશે. દીપિકા ચાર વખત વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીતી છે. દીપિકા ગોલ્ડ મેડલ માટે જર્મનીની મિશેલ કોપેન સામે તો અભિષેક ડેનમાર્કના સ્ટીફન હેન્સન સામે રમશે, જે ભારતની પ્રભુત્વ કરશે અને ગોલ્ડ મેડલ પણ લાવશે તેવી શુભેચ્છા. કોહલી એન્ડ કંપનીમાં કરારને BCCIની લીલી ઝંડી. BCCIની SGMમાં લેવાયેલો નિર્ણય સ્થાનિક ખેલાડીઓને વેતન વધારવાના મુદ્દે લેવાયેલો નિર્ણય છે. જે BCCIના કંપનીમાં જે B1 ગેર પર તેમને બધાને લીલી ઝંડી આપવામાં આવેલી છે, તેમને પગારમાં વધારો કરવામાં આવેલો છે, તેમને ખૂબ જ લાભ થશે. આ સવાલ ખાસ યાદ રાખજો કે પોળો જંગલમાં જૈન મંદિરો કેવી રીતે મળી આવ્યા હતા. ખાસ જો 63 વર્ષ પહેલાંની ઘટના છે કે પોળો જંગલ ઇકો ટુરિઝમનું માનીતું કેન્દ્ર છે, જે અમદાવાદમાં 148 અને ઉદયપુરથી 1200 કિલોમીટર અંતરે આવેલું પોળો જંગલ 600 વર્ષ પહેલાંનું વિજયનું આ સમાજનું રાજધાની હતી, જે ખૂબ જ ઉપયોગી છે. જે હમણાં બહુ જ વસાહતી કાયદા વિશેની માહિતી આવે છે કે અમેરિકામાં આ વસાહતી કાયદો શું છે કે વસાહતી બાળકોને મળવા પહોંચેલા મેલાનિયાના જેકેટ પર લખ્યું હતું કે ચિંતા નહીં, વિરોધ થયો તો ટમ્સે કહ્યું. મેસેજ ફેક મીડિયામાં હતો. ખાસ ટ્રમ્પનો વસાહતી કાયદો છે જે અમેરિકામાંથી પ્રમુખે
ટમ્સના પત્ની છે મેલાનિયા, તેમના પ્રવક્તાએ કહ્યું, જેકેટમાં કોઈ ગુપ્ત સંદેશા નથી. કેવું કહે છે કે ગુપ્ત સંદેશા નથી. મેલાનિયા ટમ્સના વિવાદે જેકેટ પહેરીને અધિકારીઓને મળ્યા અને પોતાની કારમાં બેસી ગયા હતા. જે અમેરિકાના પ્રમુખે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે ઘણી વખત ચર્ચામાં છે કે જે વસાહતી કાયદા વિશેની માહિતી તેમણે આપેલી છે અને તે વસાહતી બાળકો માટેની છે. દેશ વિદેશની માહિતી કે ઇન્ડોનેશિયાના 2 મહિના પહેલાં બાળકો પાસે સુસાઇડ એટેક કરનાર મૌલવીને મોતની સજા જેલના રહીને IS નું આંતકીય નેટવર્ક ચલાવી રહ્યા હતા. દેશભરમાં હાઈ એલર્ટ તેમણે જાહેર કર્યો છે કે આ શું છે કે પેરા મિલિટરી અને આતંકવાદીઓ વિરોધી પોલીસના 500 જવાનની હાજરીમાં મૌલવીને 5 જજોની બેન્ચે મૃત્યુ આપ્યું છે. કે કોણ છે મૌલવીનો કેદીઓમાંથી આંતકીય નેટવર્ક બનાવ્યું હતું, કે કોણ કેદીમાં જે છે તે જે આ સિમ્બોલ બતાવ્યું છે તેમાંથી કેદીઓનું આંતકીય નેટવર્ક ફેલાવતો હતો. કે બહુ રહેમ નામના જેલમાં રહી છે આંતકીય નેટવર્ક ચલાવીને રહ્યો હતો. તેમણે જેલના કેદીઓ ઉશ્કેરીને કેદીઓને તેમના પરિવારને મદદ આંતકીય નેટવર્ક તૈયાર કર્યું, જે જેલના તેમાં મળવા આવતા લોકોને નેટવર્ક તૈયાર કરવામાં ગયો હતો, જેથી તે પકડાઈ ગયેલો છે. 1000થી વધુ કરોડપતિઓનું શહેર બન્યું સુરત. કયું છે? સુરત શહેર, જે ગુજરાતમાં આવેલું છે. તેમનું 50 લાખથી વધુનું રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા કેટલી? 1700 લોકોને પાર. કરોડોથી વધુ રિટર્નમાં 3% વધારો થયો છે. કેટલા? 3% વધારો થયો છે. કે કરોડપતિઓની વધઘટ થતી રહી કે 933 હતા પહેલાં હશે, પછી 894 થયા, પછી 1004 થયા. કે 1 કરોડથી વધુ કેટલા પાસે પૈસા છે? 50 લાખ, 1 કરોડ, 25 લાખથી 50 લાખ કોની પાસે કેટલા છે, અને 10 લાખથી 25 લાખ કેટલા વ્યક્તિઓ પાસે છે તેમનું માળખું છે. ને નોટબંધી પછી વધારાનું કારણ શું છે? અને નોલેજ 15 લાખનું રિટર્ન ફાઇલ થયા છે. નમસ્તે ઇન્ડિયા, આ એક એવું સૂત્ર છે કે ગમે ત્યારે વિદેશી પ્રવાસી આવે તે નમસ્તે બોલે છે. કે ઉત્તરાખંડના ઋષિકેશના એક આશ્રમની બહાર તૈયાર કરાયેલું મ્યુરલ આગળ લોકોનું અભિવાદન કરતી વિદેશી ટુરિસ્ટર પોપ બેન્ડ ધ બીટલ્સના સિંગલ્સ 50 વર્ષ અગાઉ આ આશ્રમમાં આવ્યા હતા, જેમણે નમસ્તેથી તેમને સ્વાગત કરતા હતા. તેમનું ખૂબ જ પ્રચલિત ચિત્ર છે. PDPUના 6 સ્ટુડન્ટ્સે ધર્મશાળા ખાતે વાર્ષિક ગુરુકુલ પ્રોગ્રામમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. કે કોણ છે? કે પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? PDPUના. જે PDPUનું ફૂલ ફોર્મનું શું છે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે જવાબ લખજો. PDPUના સ્ટુડન્ટ્સને દલાઈ લામાએ કહ્યું કે નાલંદા ટ્રેડિશનલને વધારે ઇફેક્ટને હતું. કેના માટે છે? નાલંદામાં જે છે તેમને નાલંદા આવેલું છે ત્યાં તેમને માહિતી આપે છે કે ભારતમાં નાલંદા ટ્રેડિશનલ પાછું લાવવાની જરૂર છે. શું કહે છે? જરૂરી છે. નાલંદાએ તેમના દલાઈ લામાએ કીધેલું છે. ને એક સમયે 80,000 તિબેટીયન હતા, હવે હાલ 1.50 લાખથી વધારે તિબેટીયન તેમાં રહે છે. એક ચાવાળાનો નમૂનો કે યુપીના ચાવાળાની પુત્રીએ અમેરિકામાં 2 કરોડની સ્કોલરશીપ મેળવી છે. જે આપણે પણ ભારતના વડાપ્રધાન હતા તે ચાનો તે ધંધો પહેલાં કરતા હતા. કે જો તમે લક્ષ્ય પ્રાપ્ત કરવા મોટો સપનાઓ જુઓ અને સખત મહેનત કરો તો કંઈ પણ અસંભવ નથી. ખાસ એટલે કે આપણે પણ ગવર્મેન્ટની જોબની તૈયારી કરવી તો પણ તેમાં પણ કંઈ પણ અસંભવ નથી. કે ગમે તેનો લક્ષ્ય એક તમારું નિશાન હોવું જોઈએ કે હું ક્લાસ 1 બનીશ, પણ પછી ગમે તે ક્લાસ અધિકારી બનીશ કે IAS ઓફિસર બનીશ, તેમનું લક્ષ્ય એક જ હોવું જોઈએ. કે તેની ઉપર જ ફોકસ કરવું, કે તેના વિશે જ વાંચવું જોઈએ. કે બુલંદશાહની એક નાનકડા ગામની 17 વર્ષની સુદીક્ષા ભાડી માટે આ વાતની સાચી સાબિત થઈ છે. કે સુદીક્ષાને અમેરિકાની એક કોલેજમાં ભણવા માટે 1.92 કરોડ રૂપિયાની સ્કોલરશીપની મળી છે, જે સુદીક્ષાના પિતા બુલંદશાહના મુખ મણિકપુર ગામના ચાની કેટલી ચલાવે છે. તેમની નાણાં ભેડના કારણે 2009માં એક સમયે સુદીક્ષાએ અભ્યાસ છોડી દીધો દેવો પડ્યો હતો, પણ આજે સુધી કંઈક જુદું જ છે. તે 4 વર્ષ માટે
ઇન્ટર્નશીપ કરવા મેસા ચ્યુસેન્ટ્રસની પ્રતિનિધિ બાપસન કોલેજમાં જઈ રહી છે. તે ખૂબ જ માહિતગાર છે કે ભારતની પ્રતિનિધિ કે જે 2 કરોડની સ્કોલરશીપ માટે ખૂબ જ જાણીતી થઈ ગયેલી છે. આજનો સવાલ છે કે ફિફા વર્લ્ડ કપ 2018 કયા દેશમાં રમાઈ રહ્યો છે અને કેટલામાં ફિફા વર્લ્ડ કપ છે. મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો અમે નીચે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર તમારા સજેશનો લખજો, અને કોઈ બી વસ્તુ કે તમારે જે કંઈ કહેવું હોય તે કોમેન્ટ બોક્સની અંદર અમને કોમેન્ટ જણાવશો, જેથી કરીને અમે તમને સંપૂર્ણ માહિતી જે છે તેમને જવાબ તમને રિપ્લાય કરીશું. તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલમાં તમે પહેલી વખત આવ્યા હોય તો જેથી કરીને જે નીચે એક લાલ બટન છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જેણે સબસ્ક્રાઈબ કરેલો છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ, અને ન કરી હોય તો લાલ બટન છે તેમાં કરી લીજો, અને બાજુમાં એક બેલ આવશે તેના પર ક્લિક કરવાથી અમારા અન્ય વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.